અલ્પેશ ઠાકોરની રાજનૈતિક સફર શરૂઆતથી જ હાલક ડોલક થઈ રહી છે। તેઓ કોંગ્રેસમાં જોડાયા અને જોડાયાના થોડા જ સમય બાદ તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી। 2019 માં પેટા ચૂંટણી સમય રઘુ દેસાઈ સામે તેમની કારની હાર થઈ ત્યારે હવે એકવાર ફરી રાધનપુર બેઠકથી અલ્પેશ ઠાકોર સક્રિય જોવા મળી રહ્યા છે અને રાજનીતિમાં ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર સભાઓ ગજવવામાં આવી રહી છે તેમના દ્વારા અને આ સાથે જ અનેક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। સામાજિક મેળાવડાઓથી અલ્પેશ ઠાકોર અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીમાં લાગી ગયા છે અને આ તમામ વસ્તુને જોતા ભાજપના પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ નેતાઓને એવું લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરની એન્ટ્રીથી તેમનું પત્તું કપાઈ જશે અને એટલા માટે જ હવે રાધનપુરમાં છેડાઈ ચૂક્યો છે ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ। શું છે આખો મુદ્દો જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે કારણ કે સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્યો મેદાને આવી ગયા છે। એકતા સમિતિના બેનર હેઠળ સંમેલનનું આયોજન કરી રાધનપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સહિતના આગેવાનોએ 2022માં સ્થાનિક ઉમેદવારોની માંગ સાથે સંમેલન કર્યું જેમાં એક સુરે હામ ભરાવવામાં આવી હતી કે રાધનપુર બેઠક પર કોઈ બહારનું નહીં પણ સ્થાનિક ઉમેદવાર ભાજપ ઉતારે તો જ બેઠક પર જીતી શકાશે। આ વિરોધ બાદ હવે 2022ની વિધાનસભાની રાધનપુરની બેઠક અલ્પેશ માટે જોખમી સાબિત થઈ શકે છે। 2019 પેટા ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોરે એક સૂચક નિવેદન આપ્યું હતું જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને તમામ લોકો એ નિવેદનને યાદ કરી રહ્યા છે। શું કહ્યું હતું તે સમયે અલ્પેશ ઠાકોરે આવું જોઈએ। જાતિવાદી પરિબળો પૈસાના જોરે કોંગ્રેસ જીત્યું છે, હું મારા સમાજ માટે કામ કરીશ, ઠાકોર સમાજનો હતો અને છું, તમામ લોકોનો આભારી છું। હું જે સપનું લઈને આવ્યો હતો તે રાધનપુરની જનતાને પસંદ નહોતું, હવે વિકાસ અટકી જશે। આપને જણાવી દઈએ કે 2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68% મતદાન થયું હતું। એ ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતથી વિજય થયો હતો। કોંગ્રેસને 48.33% મત મળ્યા હતા અને ભાજપને 39.96% મત મળ્યા હતા। પણ 2019માં પક્ષ પલટા બાદ ભાજપની ટિકિટ લઈને તે જ બેઠક પર અલ્પેશ ઠાકોરને જનતાએ સબક શીખવ્યો। અલ્પેશ ઠાકોરની સક્રિયતાને જોઈને હવે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર વિખવાટ શરૂ થઈ ચૂક્યો છે, હાલ એવું પ્રતીક થઈ રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ જળવાશે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। આ વિડીયોમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।